અને હવે નજર કરીશું મુખબધિર સમાચારો પર. એએમસીના ક્લાસ 2ના અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સુનિલ રાણા પાસે આવક કરતાં 306% વધુ મિલકત મળી આવી. ભ્રષ્ટાચારના નાણાંમાંથી સુનિલ રાણાએ ઘર ખરીદ્યું. સરકારીઓનો પગાર 82,000 અને સંપત્તિ 2.75 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી આવી. આવક કરતાં વધુ મિલકત મળતા એસીબીએ કાર્યવાહી હાથ ધરી. એએમસીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા સુનિલ રાણા. સુનિલ રાણાએ દબાણો હટાવી રૂપિયા પડાવ્યા હતા. સુનિલ રાણા ગેરકાયદે બાંધકામ કરનાર સાથે સેટિંગ કરતા હતા. શાળા સંચાલકો પાસેથી તોડ કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આરોપી મહેન્દ્ર પટેલે રાજ્યભરની શાળામાં તોડ કર્યો હતો. ભાવનગરની સિહોરની શાળામાં પણ તોડ કર્યો હતો. મનહર બાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પણ તોડ કર્યો હતો. સ્કૂલ સામે આરટીઆઈ કરીને 25 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. મહેન્દ્ર પટેલ અને મળતિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શાળાની મંજૂરી ન મળે તે માટે મહેન્દ્ર પટેલે આરટીઆઈ કરી હતી. રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો. મોટી સંખ્યામાં મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી. મવડી વિસ્તારમાં ઘણા સમયથી પાણીની ફરિયાદ હતી. વેરા વસૂલાત છતાં ચોખ્ખું પાણી ન અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અનેક રજૂઆત છતાં કોઈ ધ્યાન આપતું નથી તેવો સ્થાનિકોનો આરોપ છે. ખેરાલુમાં નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી. પંચમુખી હનુમાન મંદિરથી ડેરી હાઇવે પર દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાએ દબાણો દૂર કર્યા. રોડ પરની મિલકતો, દુકાન અને ઘરો પર નોટિસ લગાવી 3 દિવસમાં પુરાવા રજૂ કરવા નગરપાલિકાના આદેશ.